સુરત પોલીસે શહેરમાંથી નશાયુક્ત વસ્તુઓના વેચાણ બંધ કરાવવાની નેમ સાથે એક ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં વિદેશી દારૂનો લાખોનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ સાથે હાલ એમડી સહિતના નશાયુક્ત પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેને બંધ કરાવવા માટે સુરત પોલીસે 10મી તારીખથી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી છે, જેમાં સુરત પોલીસે દેશી અને વિદેશી દારૂ સાથે અન્ય નશાયુક્ત પદાર્થોનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમ કે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી, માં જે રચાપચા છે આ લોકો દારૂ અને નશીલા પદાર્થોની વેચાણના ધંધા આ લોકો વધારવાના પ્રયાસ કરે છે. પોલીસ દ્વારા 10મી તારીખથી સ્પેશિયલ ડ્રાઈવ જે ચાલુ કરવામાં આવી હતી, આના અનુસંધાને દેશી અને IMFL એટલે ઇંગ્લિશ દારૂની કુલ દેશી દારૂ 141,420 રૂપિયા અને કુલ 15,483 ઇંગ્લિશ દારૂની બાટલી અને પાઉચ 223, આમ કુલ મળીને 21,17,099 રૂપિયાના દારૂ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. આ કામગીરી આજે આવતીકાલે પણ ચાલુ રહેશે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને કોઈ પ્રકારની છૂટછાટ નહીં મળે. સુરતમાં 10 તારીખથી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્પેશિયલ ડ્રાઈવ આગામી ગણેશ વિસર્જનના દિવસે પણ યથાવત રહેશે તેમ પણ સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું.